કરવું જોઈએ અને પછી રાઇટિંગ સ્કિલ્સ એટલે મને મારા મનમાં તો બધું છે આપોઆપ લખી દઈશ નહીં ભાઈ ક્રિકેટમાં તમે પુસ્તકો ગમે તેટલા વાંચો પણ છ મહિના વર્ષ પ્રેક્ટિસ ન કરો ત્યાં સુધી રેગ્યુલર સિઝન બોલ સાથે રેગ્યુલર મેચ રમવા માટે યુ આર નોટ ફિટ યુ નો દેટ વેલ ફક્ત જે વાતો કરે ક્રિકેટની અને પહેલી વખત બેટ હાથમાં લે તેનું શું થાય વી ઓલ નો દેટ વોટ હેપન્સ ટુ દેમ એટલે એવું આ એસે અને રિટર્ન પહેલાંનું છે અને મેથ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ થોડું જોશે આ વખતે સદભાગ્ય એક્ઝામિનર્સ બહુ કાઇન્ડ હાર્ટેડ રહ્યા મેથ્સ સ્ટેટિસ્ટિક્સના 5% જેટલા જ પ્રશ્નો પૂછ્યા પ્રિલિમ્સમાં પ્રિલિમ્સ પછી જનરલ સ્ટડીઝમાં પણ હોય છે પણ અત્યારે જરા અત્યારનું લાસ્ટ વર્ષનું પ્રશ્નપત્ર 5-10% વાળું હતું કોઈ વખત 20% સુધી પણ હોય એટલે એલિમેન્ટરી 10th સ્ટેન્ડર્ડ કે 12th સ્ટેન્ડર્ડનું મેથ્સ સ્ટેટિસ્ટિક્સ ગ્રાફ્સ એટલું જ બહુ કોમ્પ્લિકેટેડ મેથ્સ નહીં ટ્રિગ્નોમેટ્રી વગેરે નહીં નેક્સ્ટ એટલે આ નોટિફિકેશન યુપીએસસી નોર્મલી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે આ એનો વેબસાઇટ છે જાન્યુઆરીમાં અને અહીંયા સ્પીપામાં પણ માર્ગદર્શનમાં છે રોજગાર સમાચાર તમે સબસ્ક્રાઇબ કરતા હોય તો એમાં પણ આખો એડવર્ટાઇઝમેન્ટ આવે છે છાપામાં પણ એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂકતા હોય છે એટલે યુ કાન્ટ મિસ ઇટ એટલે ક્રિસમસ પાર્ટી મનાવ્યા પછી તરત આઈએએસનું એડવર્ટાઇઝમેન્ટની રાહ જુઓ અને કીપ ગુડ વોચ ઓન ધેટ નેક્સ્ટ પછી એક તો સિલેબસ વાંચવું જોઈએ દરેક સબ્જેક્ટનું કારણ દરેક સબ્જેક્ટ તમે દાખલા તરીકે ઇકોનોમિક્સ તમે કર્યું હોય પોલિટિકલ સાયન્સ કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે જે ભણ્યા અને યુપીએસસી જે માગે છે એ બે વચ્ચે મોટો તફાવત હોઈ શકે અલ્હાબાદ યુનિવર્સિટી કે ચંદીગઢ યુનિવર્સિટીના ઇનપુટ્સ લઈને એ લોકોએ સિલેબસ બનાવી હોય તો બિલકુલ અલગ રીતે રહેશે ફિલોસોફી ઇંગ્લિશ લિટરેચર વગેરે દરેક સબ્જેક્ટ જે તમે કોલેજમાં ભણ્યા અને યુપીએસસી જે માગે છે અલગ અલગ હોઈ શકે એટલે સિલેબસ અવશ્ય જુઓ અને એના યુનિટ્સ હોય છે અને એના ટોપિક્સ હોય છે એટલે એને યુનિટ્સ અને ટોપિક્સમાં ડિવાઈડ કરો એટલે એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવશે કે આસ્કિંગ રેટ કેટલું છે 10 રન્સ એન ઓવર હોય ત્યાં સુધી તો થઈ શકે પણ 30 રન્સ એન ઓવર હોય 40 રન્સ એન ઓવર હોય તો શક્ય જ નથી એટલે આપણે જ્યારે યુનિટ્સ અને એના કોન્સ્ટિટ્યુએન્ટ્સ આપણે અલગ પાડીએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ કેટલું આપણે કરવાનું છે વોટ ઇઝ આસ્કિંગ રેટ અને ટાઈમ ટેબલ અને અમુક સબ્જેક્ટ્સ એવા છે કે ભાઈ છેલ્લી ઘડીએ લાસ્ટ મિનિટમાં પ્રિપેર થઈ શકતા નથી જનરલ નોલેજ છે એ અત્યારે અગ્નિ 2 મિસાઇલ્સનું પણ પૂછી શકે આવતા 6 મહિના પછી નવું કંઈ બન્યું હોય એનું પણ પૂછી શકે એટલે ક્યાંથી પૂછે એ તો એમના ઉપર છે એટલે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ હોય ઇટ ઇઝ લાઈક અ રણજી ટ્રોફી પ્લેયર રોજ તમે નેટ પ્રેક્ટિસ કરો તો સારા પ્લેયર થાવ મેચ હોય કે ન હોય એના જેવું આ કરંટ ઇવેન્ટ્સ અને જનરલ નોલેજ છે નેક્સ્ટ તો વેન શુડ આઈ સ્ટાર્ટ અમારામાંથી તો ઘણા વિદ્યાર્થીઓ તો જ્યોતિષ પાસે જઈને કુંડળી જોઈને પૂછે ભાઈ અતિ મહત્વનો નિર્ણય છે શુભ ઘડી કયું છે મને પૂછો શુભ ઘડી તો અત્યારે જ છે શુભ ઘડી એટલા માટે કે પ્રિલિમ્સ ફક્ત 9 મહિના આગળ છે અત્યારથી નેક્સ્ટ 2 મહિનામાં પ્રિલિમ્સ છે જો તમે નોટિફિકેશન આઈએએસનું નોટિફિકેશનને તો બહાર પડવા દો પછી વાત તો એવું જો તમે કહેશો તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નોટિફિકેશન બહાર પડે તો ફેબ્રુઆરીથી 2 મહિના સુધી કેટલો સમય મળે એટલે નોટિફિકેશનની રાહ ન જો મેઇન્સની પરીક્ષા જે છે એ પણ 16 મહિના દૂર છે ખરેખર ઇટ્સ નોટ ટુ ફાર જો તૈયારી કરવા બેસીએ તો 16 મહિના જસ્ટ ઇનફ જેવું લાગે એટલે ખરેખર તો ભાઈ શુભ ઘડી તો આ જ છે જ્યોતિષને પૂછવાની જરૂર નથી બીજી રીતે પૂછી શકો લગ્ન માટે કે સુખ સંપત્તિ માટે પણ આઈએએસ માટે કંઈ પૂછવાની જરૂર નથી નેક્સ્ટ વન ઘણા તો ફોર્મ પણ જ્યોતિષે આપેલો ટાઈમે ભરે છે જ્યોતિષ હંમેશા સાચા આમાં તો ઠરતા નથી બીજામાં ઠરતા હશે પણ મેં તો નથી જોયું ફોર્મ ભરવા માટે પણ લોકો પેલો કરતા હોય હવે મેઇન 4 વસ્તુ 4 કોમ્પોનન્ટ છે પ્રિલિમ્સની પરીક્ષા મેઇન્સની પરીક્ષા ઇન્ટરવ્યૂ અને રેકમેન્ડેડ ફોર અપોઇન્ટમેન્ટ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાવ એટલે રેકમેન્ડેડ ફોર અપોઇન્ટમેન્ટ એ કાંઈ અલગ સ્ટેજ ન ગણી શકાય એટલે આ 3ની જરા આપણે જોઈ લઈએ કે પ્રિલિમ્સ કેવા હોય મેઇન્સ અને ઇન્ટરવ્યૂ નેક્સ્ટ તો પ્રિલિમ્સ છે એક સ્ક્રીનિંગ માત્ર માટે છે અને એના માર્ક્સ ડોન્ટ કાઉન્ટ પ્રિલિમ્સમાં સારો દેખાવ હોય પણ ઇટ ડઝન્ટ કાઉન્ટ બે પેપર્સ છે 200-200 માર્ક્સના તો ફર્સ્ટ પેપરમાં તમે ખરેખર 10th કે 12th માં જે કરેલું હોય હિસ્ટ્રી જ્યોગ્રફી નેશનલ મૂવમેન્ટ ભારતના મેજર પ્રશ્નો થોડા એલિમેન્ટરી સાયન્સ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું જીન્સ એટલે શું એવા બધા પ્રશ્નો તો એમ મળીને 200 માર્ક્સનો જનરલ નોલેજ ટાઈપનું પેપર 1 છે બધું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન 4 ઓપ્શન્સ હોય યુ હેવ ટુ ચૂઝ વન ઓફ ધ ઓપ્શન પણ તમે ઇફ યુ બિલીવ ઇન લક
कुंडली अने लक थी तमे जो करवा जाओ तो 0.13 मार्क डिडक्टेड फॉर रॉन्ग आंसर એટલે ત્રણ ક્વેશ્ચન્સ તમે ગેસ વર્ક ટ્રાય કરો તો એક સારા પ્રશ્નનો માર્ક એમાં જતું રહેશે લગભગ 50-55 સાઈડ માર્ક્સ લગભગ ક્વોલિફાઈડ જો ગણાય છે પણ એવું કોઈ ક્વોલિફાઈંગ માર્ક્સ નથી એ લોકો પ્રથમ 10,000 કે 12,000 ને વિની લેશે તો એ 2-2.5 લાખ જેટલા એકચ્યુઅલી બેસે છે એમાંથી 10-12 હજારમાં તમારો નંબર હોવો જોઈએ પેપર 2 છે તોમાં 80 જ પ્રશ્નો હોય છે અને મોટા ભાગે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો હોય છે હવે ઇંગ્લિશ જેને બહુ જ મજબૂત ન હોય તો શું કરવું તો લગભગ 2/3 પ્રશ્નો જે છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના એનું હિન્દી અનુવાદ પણ હોય પણ હિન્દી અનુવાદ મેં જોયું એટલું ટફ લેંગ્વેજ સંસ્કૃત અને હિન્દી હોય છે તો એ આપણે સમજમાં નથી આવતી કે ફિલ્મમાં જે હિન્દી વાપરતા હોય એ વાપર્યા હોત તો સારું થાય પણ યુપીએસસી મુંબઈ ફિલ્મી હિન્દીમાં રેકગ્નિશન નથી આપતી યુપીમાં ચુસ્ત હિન્દી જે બોલાય છે એટલે આપણા વિદ્યાર્થીઓ હિન્દી વાંચીને જવાબ આપી શકે એવું હોતું નથી પણ એની બે જેમનું હિન્દી સ્ટ્રોંગ હોય રાષ્ટ્રભાષા કોવિદ કે રાષ્ટ્રભાષા રત્ન વગેરે પાસ કર્યા હોય અથવા હિન્દી ટીચર બહુ જ ફેવરિટ ટીચર તમારું હોય અને હિન્દી તમારો નાનપણથી સ્ટ્રોંગ હોય તો તમે કરી શકો પણ મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ સ્ટ્રોંગ નથી અને એટલે કોમ્પ્રિહેન્શન મહત્વનું છે અને એક કે બે પેસેજીસ એવા હોય છે જેનો હિન્દી અનુવાદ નથી હોતો એટલે તમારે ઇન્ડિપેન્ડન્ટલી ઇંગ્લિશમાં ટેકલ કરો પછી એ સિવાય થોડું ઘણું મેથ્સ થોડું ગ્રાફ્સ પછી ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન્સ આપણે એકબીજા સાથે વાત કરીએ હાવભાવ કેવા હોય તો એ અંગેના થોડા અને ડિસિશન મેકિંગ નિર્ણય લેવાનો તો એક આઈએએસ ઓફિસર તરીકે તમે કેવા નિર્ણય લેશો એ બાબતથી તો એ પેપર 2 છે એટલે આ બે પેપર્સમાં આપણે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓમાંથી 12,000માં આપણે આપણો નંબર લાગે એવો આપણે દેખાવ આપણો કરવાનો છે સદભાગ્ય પીપામાં દરેક વિષયનું તમને કોચિંગ મળે સારા પુસ્તકો અંગેનું ગાઈડન્સ મળે જસ્ટ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક ફિલિમ્સમાં આપણે નોર્મલી અમારે ત્યાંથી 70-80 સ્ટુડન્ટ્સ પર એનમ પાસ થતા હોય છે ભૂતકાળના બેચેસને મળીને એટલે વી આર ઓલવેઝ 50+ ઇન ક્રોસિંગ ધ ફિલિમ્સ નેક્સ્ટ વન તો ફિલિમ્સમાં કયા કયા વિષયોમાં પ્રશ્ન પૂછાય તમે જોઈ શકો સાયન્સ બાયોડાયવર્સિટી ઇકોનોમિક્સ વગેરે વગેરેમાં પૂછાય છે આ જ ટાઈપનું પાઈ ડાયાગ્રામ તમને 2012નું પણ મળી શકે એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કયા કયા વિષયો પૂછાય પણ એ પર્સન્ટેજ લખી ન લો કારણ યુપીએસસી બહુ કનિંગ છે ડેનિસ લીલી જેવો ફાસ્ટ બોલર પણ છે શેન વોન જેવો ટ્રિકી બોલર પણ છે નેક્સ્ટ યરમાં તમે જુઓ તો એક વર્ષમાં હિસ્ટ્રીમાંથી ફક્ત 2 જ પ્રશ્નો પૂછાય ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો બસ 2 જ પ્રશ્નો આખું તમે રડ્યા હોઈએ હિસ્ટ્રીનું આટલું મોટું એ છે 2 માર્ક્સ આઉટ ઓફ 100 મરી રડવા માંડી જઈએ આપણે 2-3 હેન્ડકરચીફ્સ પણ ભીના થઈ જાય પણ એની સામે તે વર્ષે બાયોડાયવર્સિટીનું ઘણું બધું પૂછાયું આ વર્ષે બાયોડાયવર્સિટીનું ઓછું પૂછાયું હિસ્ટ્રી જ્યોગ્રાફીનું બધું પૂછાયું એટલે બહુ ટ્રિકી હોય છે એટલે જો ઓપ્શનમાં છોડી દેવાનું એક્ઝામમાં હું હંમેશ લખી રહ્યો છું એવું બધું તમે વાતો કરો આ લક અહીંયા ઇટ મે નોટ બી બાય યોર સાઈડ નેક્સ્ટ તો જો આ કયા કયા કેમાંથી કેટલા પર્સન્ટેજ પ્રશ્નો પૂછાય તમે જુઓ આ ઇકોનોમીમાંથી આંતરરાષ્ટ્રીય વગેરે સાયન્સમાં વિધિન સાયન્સ મને પૂછો તો બાયોલોજીમાંથી 39 ફિઝિક્સમાંથી 33 કમ્પ્યુટરમાંથી 17 અને કેમિસ્ટ્રીમાંથી 11 એટલે આટલું વાઇડ જનરલ નોલેજ જોઈએ એટલે એક વસ્તુ તો બહુ ક્લિયર છે આઈએએસનું વિટ એનું બહોળું એનું એ એકદમ વાઇડ રેન્જિંગ છે અને આ સબ્જેક્ટ્સ તમને જનરલ સ્ટડીઝમાં પણ કામ આવશે ઇન્ટરવ્યુમાં પણ કામ આવશે અને એસએમાં પણ આવશે એટલે ખરેખર તો 12th સ્ટેન્ડર્ડ લેવલનો છે કમનસીબે ગુજરાતના ટેક્સ્ટ બુક્સ એટલા સારા નથી તો એને અગર એટલા માટે અમે એનસીઈઆરટીની બુક્સ અથવા તો નેશનલ ઓપન સ્કૂલ સિસ્ટમનો અથવા સીબીએસઈ પણ અમે બધા એનસીઆરટીનું હિસ્ટોરિકલી પસંદ કરીએ કારણ અમુક વખતે તો બોડીલી લિફ્ટેડ ક્વેશ્ચન એમાંથી હોય છે એટલે અમે તો વિદ્યાર્થીઓને એનસીઆરટીના 7th-8th સ્ટેન્ડર્ડથી માંડીને 12th સ્ટેન્ડર્ડ સુધીનો બુક્સ વાંચવાનું ખાસ ભલામણ કરીએ બ્યુટિફુલી રિટર્ન છે ઇવન કોન્સ્ટિટ્યુશન જેવો મહા બોરિંગ સબ્જેક્ટને એ લોકો બિલકુલ લાઇવલી બનાવી શકે છે એટલે ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ ડુ નેક્સ્ટ તો આ પેપર 2 છે તમે જોઈ શકો પેપર 2માં કોમ્પ્રિહેન્શન બ્લુ કલર છે આ વર્ષે તો ઓલમોસ્ટ 8 75 2/3 જેટલો બ્લુ કલરથી છવાઈ ગયો આ કરંટ યરમાં
એટલે એક પેસેજ વાંચીને એમાંથી પ્રશ્નો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આન્સર કરવાનું સ્કિલ ઇંગ્લિશમાં ખાસ જરૂર પડશે. એ સિવાય પેલો ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, મેથ્સ, ગ્રાફ્સ સાથે જરૂર છે. એટલે આ ક્લિયર કરવાનું ફર્સ્ટ સ્ટેપ છે. નેક્સ્ટ વન જેમાં તમે જોઈ શકો આ પર્સન્ટેજ ઘણો કોમ્પ્રિહેન્શન હેઝ ગોન અપ ટુ 60%. અને ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ કોમ્પ્રિહેન્શનના જ પ્રશ્નો છે, પણ એનો હિન્દી અનુવાદ નથી હોતો, એટલે માત્ર ને ઇંગ્લિશમાં જ હોય, એટલે એ જરા લોઅર સ્લાઇટલી લોઅર લેવલના હોય. એટલે થોડું મેથ્સ અને ગુડ મેન્ટલ એબિલિટી, એટલે જે બેન્કિંગના અને બીજા પ્રશ્નો પૂછે છે, ઇન્ટેલિજન્સ ટેસ્ટ એ પ્રકારના, અને રીઝનિંગ, લોજિકલ રીઝનિંગ. નેક્સ્ટ, સદભાગ્યે પ્રશ્નપત્રો ઇઝીલી મળે છે, છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રો મળે છે, પણ પ્રિલિમ્સ માટે તમે છેલ્લા 2 વર્ષના પ્રશ્નપત્રો જુઓ, કારણ બીજા બધા આઉટડેટેડ છે, બિલકુલ કામમાં ના આવે. એટલે જૂનો બુક તમને કોઈ 25% ડિસ્કાઉન્ટમાં પણ આપે તો તમે ન લો, કારણ છેલ્લા 2 વર્ષનું જ રેલેવન્ટ છે. રોડ ટુ બેઝ, જો 5.47 2009માં 5.5 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી, પણ બેઠા પર પરીક્ષામાં 2.6 લાખ મેઇન્સ માટે અબાઉટ 12,000 ક્વોલિફાય થયા, અને એમાંથી ઇન્ટરવ્યૂ માટે 2431 અને ફાઇનલી સિલેક્ટેડ 875. એટલે આ ખરેખર ધ એક્સટેન્ટ ટ્રુ ફેસ ઓફ કોમ્પિટિશન છે, પણ ઇટ ઇઝ વિધિન અવર હેન્ડ્સ. આપણે ત્યાંથી આ વર્ષે 8 જણા પાસ થયા, એ કઈ સ્વર્ગમાંથી પેરાચ્યુટ લઈને નથી આવ્યા, ગોલ્ડન પેરાચ્યુટ. દે આર ઓલ આપણા વિદ્યાર્થીઓ, ગુજરાત કોલેજના અને બીજા કોલેજના વિદ્યાર્થીઓ હતા. નેક્સ્ટ, અને 2010માં પણ જુઓ, લગભગ એ જ પ્રકારનો લગભગ પાસ્ટિંગ રેટ એવું જ રહેલું છે. નેક્સ્ટ, તો મેઇન્સ પરીક્ષામાં આ તો ખરેખર અત્યારે આપણા સિલેબસમાં જ નથી, પ્રિલિમ્સ માટે તમે બેસવાનો છો, પણ છતાં પણ પ્રિલિમ્સ જો તમે ક્લિયર કરો અને મેઇન્સનું ફોર્મ ભરવાનું આવે, ત્યારે તમારા જ્યોતિષને કે બીજા કોઈને પૂછવા કરતાં જે સિનિયર્સ છે, જે IAS માં ઓલરેડી છે, એમને પૂછો. કારણ હોબીઝ છે, તમારો લીઝર ટાઈમમાં તમે શું કરો છો. હવે અમુક લોકો લખે સિંગિંગ ફિલ્મ સોંગ્સ. હવે સિંગિંગ ફિલ્મ સોંગ તો બરાબર છે, એકચ્યુઅલી એ કરતા હશો, પણ ત્યાં તમને ઇન ડેપ્થ પૂછશે કે ભાઈ કેવા કેવા ડાયરેક્ટર્સ હતા, ફોક સોંગ્સ ઓફ આધારિત મ્યુઝિક કયા છે, ટ્યુન્સ ઉપર ફ્યુઝન મ્યુઝિક આ તે બધું. એટલે નોટ બહુ જ ઇન્ટેલિજન્ટ ઇન્ટરેસ્ટ તમારા પહેલામાં લેતા હોય, એવું કે જોગિંગ તમે કહો તો એના ટાઈપ ઓફ શૂઝ, મેરેથોન અને હાફ મેરેથોન વગેરે ક્યાં ક્યાં હોય છે, આવા ટાઈપના પ્રશ્નો પૂછે. એટલે હોબીઝને લાઇટલી ન લેવાય. નેક્સ્ટ, અને તમારું ઓન બાયોડેટા, ક્યાં તમે રહ્યા, તમારું કયા વિષય ભણ્યા, અને તમે વડનગરના હોય તો વડનગરનું ઐતિહાસિક મહત્વ શું છે, અન્ય રીતે છેલ્લા 10 વર્ષમાં પોલિટિક્સમાં એનું કેવું મહત્વ રહ્યું છે, એ બધું પૂછી શકે. અને એકચ્યુઅલ સિલેક્શનના ફિગર્સ છે, ઉત્તરોત્તર વધતા જાય છે, એટલે એ તમારી તરફેણમાં છે. એટલે 400-300ની એવરેજમાંથી અત્યારે 1000ની આસપાસે પહોંચી ગયા છે, એટલે તમારા ચાન્સીસ બ્રાઇટર દેન એવર બિફોર. રેકોર્ડ બ્રેકિંગ વેકન્સીસ છે અત્યારે પ્રેક્ટિકલ. નેક્સ્ટ, અને કેટલામાં એટેમ્પ્ટમાં ખરેખર વિદ્યાર્થીઓ પાસ થયા છે, 2009 એક્ઝામ બાબતનું એને આપણે જો લઈએ તો ફર્સ્ટ 4 એટેમ્પ્ટમાં તમે જુઓ તો મોર દેન 875માંથી તમે જુઓ મોર દેન 60% 75% ફર્સ્ટ 3-4 એટેમ્પ્ટમાં પાસ થઈ જતા હોય છે. અને આઈડિયલી તો તમે જુઓ કે સેકન્ડ ઓર થર્ડ એટેમ્પ્ટમાં મેં મોસ્ટ ઓફ ધેમ પાસ, પછીના એટેમ્પ્ટમાં પાસ થાય છે, પણ સંખ્યા બહુ ઓછી છે. તમે જુઓ જે નેચરલ થાક, જે મેરેથોન રનિંગ પછી જે થાક લાગે, 6 એટેમ્પ્ટ કર્યો હોય એટલે અનુભવી તો ખરો જ ખરો, પણ થાક લાગે. ને યુપીએસસી એટલું કનિંગ છે, સિલેબસ બદલી નાખે, પેટર્ન બદલી નાખે, એસએમાં પણ આખું અમૂલ પરિવર્તન આવી ગયું છે એસએના પહેલામાં. એટલે યુપીએસસી જે સેકન્ડ એટેમ્પ્ટ થર્ડ એટેમ્પ્ટ વાળાને જૂના જમાનામાં તો 3 વાર એટેમ્પ્ટ કર્યા પછી તો વિદ્યાર્થીઓ એટલું પ્રાઉડલી ફરે કે આ વખતે તો મારો ચાન્સ લાગી જવાનો, એટલો બધો અનુભવી છું. એ અનુભવ હવે કામમાં નથી હોતો, કારણ અત્યારનો જે ચેરમેન છે એ અનુભવને ડિસ્કાઉન્ટ કરવા માગે છે. એટલે ફર્સ્ટ ફ્યુ એટેમ્પ્ટમાં જ પાસ થઈએ બહુ જ યુઝફુલ છે. નેક્સ્ટ, મેઇન્સ એક્ઝામ બાબતમાં, નેક્સ્ટ, જો મેઇન્સમાં આ ટ્રાન્સપરન્સી તમને બધાને દેખાતું ન હોય, પણ હું કહું કે ભાઈ એમાં ગ્રુપ 1 જે છે એમાં ઇંગ્લિશનો એક પેપર અને ગુજરાતીનો એક પેપર કમ્પલસરી હોય છે, અને પાસ થવું જ પડે છે. ઇટ ઇઝ લાઈક અ સેકન્ડ પ્રિલિમ્સ. આ તમે ન
પાસિંગ માર્ક્સ મેળવો તો તમારા અન્ય પેપર્સ તપાસશે નહીં એટલે મેઇન્સ માટેનો આ ક્વોલિફાઈંગ એક્ઝામ